ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસાની ઋતુમાં મેલેરિયાનો આતંક ખૂબ જ હોય છે અને જેને લીધે લોકો ખૂબ બીમાર પડતા હોય છે અને તે બીમારીમાં સૌથી વધુ ગરીબ લોકો ભોગ બનતા હોય છે જેને લીધે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોનું બ્લડ ગ્રુપ મેલેરિયા અને ટીબીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડોક્ટરોની ટીમ દ્વારા તમામ બાળકોનું ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું હું ડૉક્ટર કે એન સેલડીયા સિટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આજે દિવ્યાંગ સંસ્થા વેલફેર ટ્રસ્ટ સંચાલિત આ સ્કૂલ અને હોસ્ટેલમાં અહીંયા અમે આવેલા છીએ ટીબી કંટ્રોલ અંગેની જે પ્રવૃત્તિઓ સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે એમાં ખાસ કરીને આવા જે બાળકો હોય અથવા તો આવા માણસો હોય એમને આપણે વહેલી તકે ટીબીનું નિદાન થાય એ જરૂરી હોય છે એટલા માટે અહીંયા અહીંયા સંસ્થામાં આવીને જ ઘર આંગણે આપણે આ બધા દિવ્યાંગ બાળકોનું ચેકઅપ પણ કરવાના છીએ સાથે બ્લડ ગ્રુપ પણ કરવાના છીએ મેલેરિયા અંગેનું પણ સ્ક્રીનિંગ કરવાના છીએ અને જો ટીબીના લક્ષણો જણાય એટલે કે ખાંસી જીણો તાવ વજન ઓછું થવું અથવા તો રાત્રે પરસેવો વળેલો હોય વળતો હોય તો તેવા લોકોને ટીબી હોઈ શકે છે દર વર્ષે અઠ્યાવીસ લાખ જેટલા ટીબીના દર્દીઓ ભારતભરમાં થાય છે એમાંથી ચાર લાખ લોકોના મૃત્યુ પણ આજની તારીખમાં થાય છે દર વર્ષે અને દર ત્રણ મિનિટે ટીબીના કારણે બે લોકોનું મૃત્યુ થતું હોય છે મુખ્ય કારણ એમાં અધૂરી સારવાર છોડવાનું હોય છે ઘણીવાર એવું પણ બને છે કે ટીબીનું નિદાન મોડું થાય છે એના લીધે ટીબીને પછી સારો કરવો અઘરો બનતો હોય છે એટલે ભારત સરકારનો અભિગમ છે કે વિશ્વમાંથી અથવા તો ભારતમાંથી ટીબીને નાબૂદ કરવા માટે બે હજાર પચીસનું આહવાન આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કરેલ છે એ અનુલક્ષીને એક્ટિવ કેસ ફાઇન્ડિંગ અથવા તો ઘરે ઘરે જઈને ટીબીના કેસો શોધવા અથવા તો જે રિસ્ક લોકો હોય એમાંથી ટીબીના કેસો શોધવાનું એક અભિયાન અમે આપણે ચાલુ કર્યું છે અને એ અનુસંધાને આજે આ સંસ્થામાં આવેલા છીએ ચારસો જેટલા બાળકો છે ખૂબ પ્યારા બાળકો છે દિવ્યાંગ છે પણ ઘણા ઇન્ટેલિજન્ટ પણ છે એ જાણીને આનંદ થશે કે દસમાનું રિઝલ્ટ ગયા વર્ષનું અહીંયા સો ટકા રિઝલ્ટ આવ્યું હતું એટલે બાળકોને જે જરૂર છે એ બધી વસ્તુઓ અહીંયા માનનીય અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના અધ્યક્ષપણા હેઠળ સગવડ કરવામાં આવે છે એ એમના પોતાના ચારસો બાળકો હોય એવી રીતે એમની કાળજી રાખી રહ્યા છે તો અમે તો અમારી નાની ફરજ સમજીને ટીબીનો જો કોઈ પણ કેસ હોય તો એની સારવાર પૂરી લે એટલા માટેની અને નિદાન કરીને એની સારવાર પૂરી લે એના માટે અભિયાનમાં અહીંયા આવેલા છીએ અને દરેકે દરેક બાળકોનું ચેકઅપ થશે ટીબી હશે તો એમની સારવાર પણ અમે વિનામૂલ્યે આપવાના છીએ અંદર લગભગ અઢીસો ત્રણસો બાળકો આજે છે એ બધાનું ચેકઅપ અમે આજે કરવાના છીએ અને એમાં જે કંઈ શંકાસ્પદ લાગે તો એનું નિદાન અમે કરવાના છીએ થેન્ક યુ આભાર કેમેરામેન મયુર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત